અકબરના એક ચક્રી શાસનનો પહેલો પંજો ઝીલનાર ગુજરાતનું સ્થાન એટલે ભૂચર મોરીનું યુદ્ધ. ભૂચર મોરીનું યુદ્ધ કે જેને ગુજરાતનું પાણીપતનું યુદ્ધ કહેવાય, જેના ઉપર ઝવેરચંદ મેઘાણીએ સમ્રાંગણ નવલકથા લખેલી છે, એનો ભાગ 8 આજે આપણે સાંભળવાના છીએ, અને જેનું નામ છે સોરઠનો કોલ. અમ્મા મારી, ઓ અમ્મા, શું તે મારી માફક ચીસો પાડી હતી? બરાબર શું તું આવી જ પુકારો ને આવી જ વેદનાઓ? હે અમ્મા, ખમા ખમા ખમા. કિલ્લાના ઘુમ્મટમાંથી મહનુ મુજફ્ફરના એ બોલની સામે માતૃ હૃદયનો જાણે વળઘો પડ્યો. પોતાના અંગો પર ચાબુકોના ફટકા પડ્યાને 4-1 વર્ષો વહી ગયા હતા, છતાં નહનુની યાદદાશમાંથી એ રાતની વાત ભૂસાતી નહોતી. નાદાન હવે કેવો સીધો થઈ ગયો છે! અમીર ઇતમાદ એની પીઠ થાબડતો થાબડતો શાબાશી આપતો હતો. ગુજરાતની પ્રજાની ઝૂકી ઝૂકીને સલામો શી રીતે લેવી એ અમીરે બા સુલતાનને શીખવ્યું હતું. હસ્તુમો રાખવાની તાલીમ નહનુએ અમીર આગળથી પૂરેપૂરી મેળવી લીધી હતી. એ પહેલા અને બીજા ઘણા તમાચાને ડારા ખમવા પડેલા. જાહેરમાં સુલતાનના દીદાર થતા ત્યારે ખા સાહેબ સાથે જ રહેતા. ખાનગીમાં મુલાકાતો ગોઠવાતી ત્યારે પણ ખા સાહેબની હાજરી રહેતી. મારો બાળો સુલતાન, એ શબ્દો ખા સાહેબના ગળગળા કંઠે જ્યારે બોલાતા ત્યારે સાંભળનારાઓ ખા સાહેબની વફાદારી પર આફરીન પુકારતા. ઇતમાદ ખાન જે કાંઈ કરતા, ખાતા પીતા શ્વાસોશ્વાસ લેતા એ બધું જ બાળા સુલતાનને ખાતર હતું. એ ઉંમર લાયક થઈ જાય ને તો શુકર ખુદાના. હું તો એના હાથમાં ગુજરાતની લગામ સોંપીને એક તસ્બી લઈ મારા મુકામ પર બેસી જઈશ. મને ધાસ્તી તો લાગે છે કે દિલ્હીના પ્રબળ બનતા જતા મુગલશાહ અકબરની માટે જ હું મારા બાળા સુલતાનની પહેરીગીરી કરતો ખડો છું. ઇતમાદ ખાનના આવા ઉદ્ગારો સંભળાતા શ્યામ અને સફેદ વાળોના મિશ્રણથી કાબરી બનેલી દાઢીના કેશ પસવારતો એ સુલતાન રક્ષક 4 વર્ષોમાં તો બીજા તમામ અમીરોને અળગા કરી નાખી બાળ સુલતાનનો સંપૂર્ણ કબજો કરી ચૂક્યો. ખાનગીમાં એ સુલતાનને કમબખ્ત કહીને સંબોધતો, જાહેરમાં કહેતો જહાપના, ગરીબ નવાજ, ખુદાવંદ. 5મા વર્ષના એ વહેલા પરોઢીએ નહનુ મુઝફ્ફર ગહરી નીંદમાં હતો. ઇતમાદ ખાને બાજુના ખંડમાં આખી રાત જાગરણ માંડ્યું હતું. એ ચૂપકીદી ભયાનક હતી, કેમ કે માણસો શબ્દ બોલવાને બદલે ઈશારાથી ગુપસુપ અવાજથી વાર્તાલાપ કરતા હતા. બુલંદ ગુસ્સાની ત્રાડો કે યુદ્ધના રક્ત પીપાસુ લલકારો કરતાય એક વાણી વધુ ભયાનક છે. જીવલેણ જનાવરોની ભૂખી ત્રાડો એની પાસે ફીકી પડે છે. એ વાણી છે માનવીની ઈશારતોની બનેલી. મશાલો આવતી ને જતી. અશરફીઓના થેલાઓ બહાર નીકળતા હતા. ઇતમાદ ખા પોશાક પહેરી તેમજ અસ્ત્રો શસ્ત્રો સજતો હતો, સજી રહ્યો. બાળ સુલતાનના ખંડમાં આવ્યો, સખત હાથની ભીસ દઈને એને ઢંઢોળ્યો. અમ્મા એમ બોલતો મહનુ મુઝફ્ફર ઝબકી ઉઠ્યો. ઇતમાદે એના મોં સામે ચૂપકીદીની નાક ઇશારત કરી અર્ધા પોશાક પહેર જ બાર ઉઠાવ્યો. ઘોડા તૈયાર હતા. એક ઘોડા પર સુલતાનને ચડાવી પોતે પણ ઘોડે સવાર થયો. બહાર નીકળતા તો 25-1 ફોજી સવારો એને વીંટળાઈ વળ્યા, ઘોડા મારી મૂક્યા. આખી વાટમાં ઇતમાદે નહનુને કશી બાતમી આપી નહીં, એટલું જ કીધું, તારો જાન જોખમમાં છે, જીવવું હોય તો જલ્દી ઘોડા હંકાર. ઘણે દૂર નીકળી ગયા પછી જ એણે એના કપડાં પહેરાવ્યા અને ગજવામાં અશરફીઓ ભરી દીધી. માર્ગે બાતમીદારો મળતા હતા. રાસ્તો સાંઢો જોકારીને ઠેક ઠેકાણે ઊભા હતા. સમાચારો બંડના હતા. બીજા અમીરોએ બંડ જગાવી જગાવી ફોજો હંકારી હતી. ભદ્ર ઘેરાઈ ગયું હતું. ભલે ને ચૂથતા માળાને, ઇતમાદે દાઢી પર હાથ પસવાયો. બોલ બોલ, તમારી પાસે જ છે ને? મજલ કાપતા કાપતા કપડવંજ આવ્યું. ત્યાં 2 દિવસનો આશરો લીધો. બંડખોરોના લશ્કરોએ કપડવંજની ધરતીને પણ ધ્રુજાટી આપી. વૃદ્ધ ઇતમાદે બાળ સુલતાનને ઘોડે નાખી ત્યાંથી પણ ઉઠાવ્યો. જલ્દી હાક, જલ્દી હોડો હાક, તારા જાનને જોખમ છે, એવો ડર બતાવતો ઇતમાદ ખા એની પાછળ હતો. રાત પડી ગઈ હતી. બાળકનો જીવ એ પહાડી ઘોડા પર ઠેરતો નહોતો. મજલ કપાતી નહોતી. પંખીનો પિંજરા ધાર વજીર ઇતમાદ ખીજાતો હતો. ખીજનો પારો આખરી આંખ સુધી ઉચ્ચે ચડી ગયો હતો. હેઠ નામર્દ, હેઠ વ્યાભિચારીણીના ફરજંદ, એવા શબ્દો ઇતમાદ ખાનના હોઠમાંથી સૈર્યા. એ શબ્દોએ બાળકની સળવળતી મરદાઈને આગ ચાપી. બાળકે પોતાના અશ્વને એડી મારી અશ્વ ઉપડ્યો. લગામ એનાના પંજામાં ઝીક ન ચાલી બાળ સુલતાને ઘોડાની ગરદન પર દેહ ઢાળી દઈ અને બાથ લીધી. એને લઈને ઘોડો ઉપડ્યો. ઘોડાએ સીધા માર્ગો મૂકી અને સીમના નદીઓ અને નાળાના ભેખડો અને ખાડાના આડ માર્ગ પકડ્યા. ઇતમાદ અને એના ફોજી સવારો સમજે ન સમજે ત્યાં તો ઘોડાએ નાળા ટપી નદી વટાવી જાખર પર છલંગો મારી બાળ અસવારને રાતના અંધકારમાં ગાયબ કરી દીધો. ઘોડો દોટમ દોટ જાય છે, પગલું ચૂકતો નથી, ઠોકર ખાતો નથી.
પોતે એકાંકી બન્યો છે, પાંજરું તૂટી ગયું છે, ચીડિયાનો ચોકીદાર પાછળ રહી ગયો છે. બાળકને ભાન થયું, મુક્તિનું ભાન થયું. અનંત આકાશની આસમાની હેઠળ, ઓહો, શું આટલી બધી સ્વતંત્રતા પથરાયેલી છે? પૃથ્વી શું આટલી બધી પોળી છે? રાંગમાં શું આવો વેગધારી રેવત છે? અંધકાર શું અભેદ અને બિહામણો નથી? યૌવન શું જાગવાની જ રાહ જોતું હોય છે? જાગ્યા પછી શું એનો ડર નથી, રૂકાવટ નથી? બાળક એકલો રંગમાં આવી ગયો હતો. એના બિકણ કલેજાના આઝાદીના ફુવારા ઉછળ્યા હતા. એનો દેહ ઘોડા પર ટટ્ટાર બન્યો. ભય ગયો, આત્મશ્રદ્ધા આવી, કેદ તૂટી, પાખો ફૂટી, મનુષ્યોનો સંગ મટ્યો. અનંત સિતારા અને નિસ્સીમ પૃથ્વીના મેદાનો સંગાથી બન્યા. દોડ્યો જા રેવત, દોટમ દોટ લઈ જા, મને મરજી હોય ત્યાં લઈ જા, તેડી જા મને, મારી અમ્માની પાસે તેડી જા. અમ્મા મરી ગઈ છે, મૃત્યુ અમ્માની ગોદ છે. માને પડખે પોઢારનારું મોત મંગળ છે. એ મોતથી બીતો બંધ થનાર યુવાન જિંદગીને ચાહવા લાગ્યો. પળે પળ એને જીવવા જેવી લાગવા લાગી. હવાની હરેક લહેરી અને માતાના પૈપાન જેવી એને મીઠી લાગવા લાગી. એ એક જ રાત્રિએ કિશોરાવસ્થાની કુખેથી તસતસતા જોબનને જન્મ આપ્યો. પ્રભાતની લાલી પથરાય ને સોરઠ ગુજરાતની મિલન ભોમ કંકુ વાણી બની. સીમના સરોવરડાના હૈયા ઉપર બાળ સૂર્યના કિરણોના ગલ પડ્યા ને બાળ નહનુના વીરત્વનું પ્રતિબિંબ અંકાયું. ઘોડો ચાલતો ગયો, તેમ તેમ ધરતી રંગો બદલતી ગઈ. માર્ગે માણસો મળતા તેને કહેતા કે જૂનાગઢના સુબાનો માણસ છું, ટપાલ લઈને જઉં છું. બીજાને બનાવતો કે બાજુમાં જ સુલતાનની ફોજ પડી છે, એનો ઘોડો હાચવનાર છું. વિરમ ગામની શ્યામ રંગી, વઢિયારની ભૂખરી, પાંચાની કંકુવણી, મચ્છુકાંઠાની કાકરિયાળી એમ વિવિધ રંગી ધરાને વીંધતો, ખેડૂતોના રોટલા ખાતો, મૈયારીની છાશ પીતો, સૌરઠિયાની માતાઓના અણઓળખ્યા વાત્સલ્યને છલકતી નયન મમતામાં નાહતો એ મુસ્લિમ બાળક આખરે બે જ દિવસની મજલ વટાવીને હાલારના એક ગામડાને પાદર આવીને ઊભો રહ્યો. ગામનું નામ ખેરડી, ગામધણી લોમો ખુમાણ. એની પાસે મને તેડી જશો? આ ઊભા ભેહુના ખાડુ પાસે હમણાં જ જાણે જરીક વધુ ઊંચો થશે તો આભને અડકી જશે એવો એક કદાવર આદમી કરચળિયાળા કેડિયા પર કનેરી બંધ પછેડીની ભેટ લપેટીને ભેંસોના ધણ વચ્ચે એક નાથેલા પાડાની ડોક ખજવાળતો ખડો હતો. એની બગલમાં એક તલવાર દાબી હતી, એની કમરમાં કટારી પડી હતી, એના માથા પર ઊંચું મોળિયું હતું. વયમાં તો જુવાની વળોટીને પ્રૌઢાવસ્થાના પંથ કાપતો ભાસ્યો. આવા ગજાવર માણસો તો પઠાણો પણ હોય છે, પણ આવી સીધી સોટા સમી દેહ કાઠી તો સૌરાષ્ટ્રના કાઠીઓ સિવાય કોઈની નહોતી સાંભળી સુલતાન મુઝફ્ફરે. ધીરે ધીરે ક્યાંક દીઠેલો પણ લાગતો હતો. ઘોડેથી ઉતરીને જુવાન એક વડને છાંયે ઉભો રહ્યો. ખાડુ વચ્ચે ઉભેલા દરબાર લોમા ખુમાણે અજાણ્યા અસવારને તીરછી નજરે નિહાળ્યો. લોમા ખુમાણની જોવાની એ સ્વાભાવિક છટા હતી. સન્મુખ નજર નોંધીને એ ભાગ્યે જ કોઈના સામું જોતા, ફાટ્યા ડોળા જેટલું જ જોઈ શકે છે, એના કરતા તીરછી આંખો ઘણું બધું ને ઘણા વિશેષ ઊંડાણે જોતી હોય છે. આમાં ડોળા તો જેટલું જુએ એના વડે છલો છલ ભરાઈ જાય. ત્રાસી દ્રષ્ટિ બારીક વિગતોનું વાંચન કરી શકે, કલેજા ઉકેલે છે, માણસના ભીતરનો ભાગ માપી શકે છે. આટલું કર્યા છતાં પાછી એ પોતાની જાતને તો સામા જોનારથી સાવ સલામત રાખી શકે. ખબરદાર, જો કોઈએ ખેડીની સીમમાંથી દૂધાળા ઢોરને ઓછા થવા દીધા છે તો, લોમા ખુમાણ ગામ લોકોને ઠપકા દેતો હતો. દૂધ ન વર્તા હો તો ઘોડાને ધરી દો, પાછા ભેંસુને પાઈ દો, પણ કમતી કરશો નહીં. કાઠીની ધરતીને ધમરોળવા નથી દેવી. જુવાનોના ડીલ એકલા રોટલાથી નહીં તૈયાર થાય. દૂધ પાવ, ગોરસ ખવરાવો, માણસના પિંડાને પિંડા જમાડી દો. જમાનો કાળ ઝાળ હાલ્યો આવે છે, હાલારમાં રહેવું કઠણ થઈ જાહે. જો માઈક આંગલા જુવાનો ખડક્યા કરશું તો, કોઈક જુવાન અસવાર આવ્યો છે, એક માણસે આવીને કહ્યું, મળાય છે, ધીરાઈ રહ્યો. અમીરાત વાળો આદમી લાગે છે, મેં જોઈ લીધું છે બા, અથરાય શીદ કરો છો. લોમા ખુમાણ કશી જ ઉતાવળ કર્યા વગર એક સરખે ગંભીર પગલે વડલા તળે આવ્યા. ક્યાંથી આવો છો, કોણ છો, કામત રૂકે માટલી નાની ઉંમરે આવીરું, એવો એક પણ સવાલ પૂછ્યા વગર લોમા ખુમાણે સાદા રામ રામ કરીને આ જુવાનની મુસ્લિમ પદ્ધતિની અદબ કરવાની છટા જોઈ લીધી. બેશક ત્રાસી નજરે, પછી એણે જુવાનની આખી કાયા પર નજર ફેરવી. એના કબજા નીચે બે બાજુ તસતસતા ભરેલા ગજવામાંથી નાની ગોળાકાર ચગદા છલો છલ લાગ્યા. કાઠીની ત્રાસી નજરે એ ગજવાનો તાક પણ લઈ લીધો હતો. પરોણાને ઘેર લઈ જઈને પોતે પોતાને હાથે જ ઘોડો ઘોડારમાં બાંધી પછાડી પગમાં નાખી, પોતે જ ઘાસની બાથ ભરીને નીરી, પોતે જ તંગ ઢીલો કરી માણસોને આડા અવળા કામે મોકલી આપ્યા ને એણે પોતાના રાણીવાસમાં એ કાંટો માર્યો.
બાઈ સાથે કશીક વાતો કરીને એ પાછા મહેમાન પાસે આવ્યા ત્યારે મહેમાને પોતાના ગજવા એક રૂમાલમાં ખાલી કર્યા હતા. સોનેરી સિક્કાઓની એ જવાહીરની ઢગલી થઈ હતી. આમ કેમ, શા માટે બહાર કાઢો છો? લોમા ખુમાણે પૂછ્યું. તમારા કબજામાં સોંપવું છે. પણ બાપ, આટલું મોટું જોખમ? હવે જોખમ કેવું, જોખમ તો ઉતારી નાખું છું. કેમ, સોરઠ આવ્યો છું એટલે સલામત છું. સોરઠના લોક ઈમાનને ખાતર મળે છે. આટલી નાની અવસ્થામાં શી રીતે જાણ્યું? તમારા ચારણોની વાતો સાંભળી છે લોમા ખુમાણ, એ જોખમ તો તમે સાચવી લ્યો, બાળકે કહ્યું. પણ બાપા, મારું મોત? નહીં નહીં, સોરઠના ઈમાન પર મને ઇતબાર છે. અહીંયા ઓરડામાં આવશો? જુવાન સુલતાન બે ધડક લોમા ખુમાણના ગઢના એક એકાંત ખૂણામાં ચાલ્યો. એણે સોરઠની ઈમાનદારીની વાતો ચારણો પાસેથી સાંભળી હતી. ઓરડામાં એક ઓરત ઊભી હતી. એણે આવ્યા મારા ભાઈ, આવો 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 મારા વીર, એ શબ્દે સંબોધીને અતિથિના દુખણા લીધા ટાચકા ફોડ્યા. તમે મને પીછાનતા નહીં હો, બાળકે આ કદાવર કાઠિયાણીના ખુલ્લા વેશવાળા આગમનથી અને આટલા વહાલ ભર્યા મિલનથી તાજુબી બતાવી. ઓળખાણ તો આખ્યુંની છે ને ભાઈ, મીટે મીટ મળે એટલે હાવ ઓળખાણની ખાઈ ઉખળી પડે મારા બાપ, યુવાનને કાને પડતી એ વાણી. પૂર્વે અણ સાંભળી હતી એ વાણીમાં દર્દ હતું, આસ્થા હતી, મજાક હતી, મીઠાશ હતી, કેટલું હતું. આ સગી બહેનનું જ ઘર સમજી લેજો મારા ભાઈ, ભે માતર રાખશો નહીં. એટલું કહી કાઠિયાણી પોતાના ધરતી ઝૂલતા મલીરને એમને એમ દુધાળું થવા દેતી ગંભીર પગલે ચાલી ગઈ. અમદાવાદથી પધારો છો ને? લોમા ખુમાણે મરક મરક મો રાખીને કહ્યું. તમે કેમ કરતા જાણ્યું? લોમો ખુમાણ ખડો થયો. એણે ઝૂકીને પાદશાહીની અદાથી સલામ ભરી. એ પ્રકારની સલામ સોરઠના રાજાઓના હાથ ગુજરાતના સુલતાન સિવાય કોઈને નમતા નથી એવું મુઝફ્ફરે સાંભળ્યું હતું. મુઝફ્ફરે સલામ ઝીલી પણ પૂછ્યું, તમે મને ઓળખો છો? બરાબર. મેળા છો? રૂબરૂ તો મળવા મને કોઈએ નથી દીધો, પણ કચેરીમાં ધારી ધારીને નિહાળ્યા હતા. ક્યારે આવેલા? 2 વર્ષ પહેલા. શેની કચેરી હતી? જામનગરના જામ સતાજીનો નજરાણો લેવાની. સતાજી? નજરાણો? આપના સુલતાનની રૂપિયા સાથે જામે એની કુવરી પણાવી તે દિવસે. કુવરી? હા હા, કુવરી, હવે યાદ આવ્યું. 2 વર્ષ પૂર્વેના બાળ મુઝફ્ફરને એ કચેરીની આ એક જ વિગત યાદ રહી હતી, કેમ કે એમાં બાળકને રમૂજ પડી હતી. સતાજામે સુલતાની રૂપિયાની સાથે ખૂમચામાં મૂકેલો કોરી નામનો નાનો રૂપાનો સિક્કો મુઝફ્ફરની સ્મૃતિમાં રાખ્યો હતો. આપે એને ટંકશાળનો હક નવાજેશ કરેલો, લોમા ખુમાણે યાદ કીધું. હાચે જ? ઓહો, ત્યારે તો એ મને, હા, એ અહીંયાથી કેટલું દૂર છે? ઢુકડા જ છે. એ પણ ત્યારે તો મને મદદ કરશે, સોરઠના માણસો એહસાન ભૂલતા નથી એવું મેં ચારણો પાસેથી સાંભળ્યું છે. બધા જ રૂડાવાના થઈ રહેશે સુલતાન ધણી, આ સોરઠ તો આપની જ છે, આપ તો અમારા હાડ ચામડાના ધણી છો. કોઈ વિશ્વાસઘાત તો નહીં કરે ને? વિશ્વાસઘાત? સોરઠની ધરાનો કોઈ ઝીણો કરે તો ધરતી રસા તાળ જાય ધણી. તમે ખબર જાણ્યા છે અમદાવાદના મામલાના? બધું જ જાણતો બેઠો છું. મારા અસવારો દંદરી જ વાવડ લઈને આવે છે. આપ હાથમાંથી વછૂટી ગયા પછી ઇતમાદ ખાન બાપો લપાઈ બેઠા છે ને અમદાવાદની ગાદી માથે ચંગીઝ ખાન ચડ્યા છે. ચંગીઝ ખાન? હા સુલતાન. ચંગીઝ ખાન ગુલામ? હા, ને ઇતમાદ ખાને લલચાવે છે કે પાછા જૂની જગ્યા પર આવીને સત્તા સંભાળી લ્યો. ઇતમાદ ખાન શું જવાબ બાળે છે? એ તો આપને જ ગોતે છે ને. લોમા ખુમાણ સુલતાનનું મોં ગરીબડું બન્યું. મને પાછો સોંપી તો નહીં દો ને? સોરઠમાં આવ્યા એટલે માના પેટમાં બેઠા હોય એવું જ જાણજો ધણી, કોઈ નો સોંપે. ને મારે તો ગુજરાતનું રાજ્ય પણ નથી જોતું લોમા ખુમાણ, મારે કિતાબો ભણવી જ છે, ઘોડે સવારી કરવી જ છે, તમારા ચારણો ને મોયેથી ઈમાનદારીના અદભુત કિસ્સાઓ સાંભળવા છે. એ બધુંય ઠીક, પણ રાજપાટ શા માટે પાછું નથી જોતું? તમે હકદાર છો, સાચા સુલતાન છો. ના રે ના કાઠી રાજ, હું તો બનાવટી સુલતાન હતો. આજ સુધી બનાવટી હતા તો હવે સાચા બનાવશું. અમે સોરઠિયાઓ આપની ભેરે છીએ. સતાજામ પણ? હા હા, અમીન ખાન. અમીન ખાનને મારા ઉપર ભારી પ્યાર છે. અમીન ખાનની પાસે હું જલ્દી પહોંચી જાઉં, કાંઈ ફિકર કરો માં ખુદાવંદ. અમે સોરઠના પોતરા, આપને માટે શરીરની ચામડી ઉતારી દેશું. આપ નિરાતે રહ્યો, હું તેલ જોઉં, તેલની ધાર જોઉં. કોઈ ક્યાંય ફસાવી ન દે એવી ચાલબાજી ચાલવી જોવે. આપ સુખે સુઓ, મારા કાઠીઓ આપના માટે માથા પણ આપી દેશે. આપ સુલતાન છો એ તો ઠીક, પણ આપ અમારા શરણાગત છો. શરણાગતિ સમો બીજો કોઈ ધર્મ સોરઠના પોતરાઓએ જાણ્યો નથી. ને પાછા ઓહો હો,
મને અજાણ્યા ને એક સોરઠિયાની બેન પણ મળ્યા. હવે મને શેની બીક હોય? અને 8 દિવસ પછીની એ સોરઠી રાત પોતાના શરણાગતને ખોળામાં ઘસઘસાટ પોઢાડી દઈ બેઠી બેઠી અનંત ઝાકળ બિંદુઓના આંસુડા પાડતી હતી. મિત્રો, સમરાંગણના બીજા ભાગો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.